प्रणाम जय गुरुदेव। ऋषि चिंतन चैनलमां सौनું हार्दिक स्वागत छे। भावनात्मक परिवर्तनનું એકમાત્ર પ્રયોગ સાધન મનુષ્ય શરીરમાં પ્રસુપ્ત દેવત્વનું જાગરણ કરવું જ આજની સૌથી મોટી ઈશ્વર પૂજા છે। યુગ ધર્મ તેના માટે પ્રબુદ્ધ આત્માઓનું આવાહન કરી રહ્યો છે। નવયુગ નિર્માણની આધારશિલા આજ છે, જે દાનવોની દુષ્પ્રવૃત્તિઓને સંસારને દુઃખ દારિદ્ર ભરેલ નરક બનાવ્યું છે। જે અવિવેકે પરમાત્માના પુત્ર આત્માને નિકૃષ્ટતમ કેડાથી બદતર સ્તર પર લાવી દીધો, તેની નાબૂદી દેવત્વની અભિવૃત્તિથી જ થવાની છે। અંધકારના નાશ માટે પ્રકાશ ઉત્પન્ન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી। મનુષ્યની આંતરિક સંકુચિતતા અને અવિવેકવાળી સ્થિતિનો અંત કર્યા વિના ઉજ્જવળ ભવિષ્યની આશા અન્ય કોઈ પ્રકારે કરી શકાતી નથી। ધન વૈભવ વધવાથી નહીં, સદભાવ વધવાથી માનવીય ગૌરવનું પુનરુત્થાન સંભવ બનશે। આ મહાન કાર્યને ભૌતિક સ્તરે કરેલા છીછરા ક્રિયાકલાપો દ્વારા સંપન્ન નહીં કરી શકાય। તેના માટે વધારે ઊંડાણમાં ઉતરવું પડશે અને એવા સ્તરે પ્રયત્ન કરવા પડશે જ્યાંથી માનવીય અંતકરણને સ્પર્શ અને પ્રભાવિત કરી શકાય। આધ્યાત્મ જ તે આધાર બની શકે છે। મનુષ્યની પ્રકૃતિને બદલવા અને ક્રિયાકલાપોને ઉલટાવવાનું કોઈ મહત્વપૂર્ણ પરિવર્તન ત્યારે થશે જ્યારે તેનું અંતકરણ બદલાય, અને અંતકરણનું પરિવર્તન માત્ર ભૌતિક સાધનો અને પ્રયત્નોથી નથી થતું। રક્તવાહિની નાડીઓમાં કોઈ દવા પ્રવેશ કરાવવા માટે ઇન્જેક્શનની સોય જ કામ લાગે છે। આ પ્રકારે માનવીય અંતકરણને પ્રભાવિત આધ્યાત્મિક ભાવનાઓના માધ્યમથી જ કરવામાં આવે છે। એમ તો સૌ કોઈ ઈચ્છે છે કે સમાજમાં ફેલાયેલી ખરાબીઓ દૂર થાય અને વ્યક્તિ વધારે ઈમાનદાર બને। તેના માટે બે મોટા ઉપકરણ દેખાય છે, જે સામાન્ય રીતથી અન્ય જાણકારીઓ વધારવા માટે કામમાં લાવવામાં આવે છે, કલમ અને વાણી। આ બંને સાધનોથી સ્કૂલોમાં બાળકોને ગણિત, ભૂગોળ, ઇતિહાસ વગેરેનું શિક્ષણ આપવામાં આવે છે। કૃષિ, શિલ્પ, સ્વાસ્થ્ય વગેરે વિષયની જાણકારી પણ સામાન્ય રીતે આ માધ્યમોથી મળે છે। નેતા કોઈ આંદોલન પણ આ સાધનોથી ચલાવે છે। પ્રચારને આજનું એક શક્તિશાળી સાધન માનવામાં આવે છે। જનસાધારણને યોગ્ય દિશામાં વાળવા માટે જાહેરાત કરનાર વેપારીઓથી માંડીને ધર્મોપદેશક અને રાજનેતા સુધીના આ બંને સાધનોનો ઉપયોગ કરે છે। છેલ્લા ઘણા દિવસોથી માનવીય પ્રવૃત્તિને પતનથી ઉત્થાન તરફ વાળવા માટે ઘણા છૂટાછવાયા પ્રયત્ન આંદોલનના રૂપમાં ચાલતા રહે છે, તેથી તેનો થોડો ઘણો પ્રભાવ પણ જોવા મળે છે। પરંતુ તે એટલો ઓછો હતો કે જેના આધારે કોઈ મોટી આશા નથી કરી શકાતી। કારણ એ જ રહ્યું કે પ્રયત્ન કરતા એ ભૂલે છે કે જે વાતની જાણકારી ન હોય તેને કલમવાણીથી બતાવી શકાય છે, પરંતુ તેને જાણે તો છે પરંતુ માનતા નથી। તેને માનવાને માટે કંઈક વધુ ઊંચા અને વધારે શક્તિશાળી માધ્યમ અપનાવવાની જરૂર છે। સર્વસાધારણને દયા, ધર્મ, સદાચાર, સંયમ, ભક્તિ વગેરેનું મહાત્મ્ય ખબર ન હોય અથવા તેઓ તેને અસ્વીકાર કરતા હોય તેવી વાત નથી। તેઓ ઉપદેશ બીજાઓને પણ આ વાતનો આપે છે, પરંતુ મુશ્કેલી એ છે કે તે પોતે તેના પર નથી ચાલી શકતા। આ અસમર્થતા અને દુર્બળતા તેમના શરીર, મન વગેરેની નહીં પરંતુ અંતકરણની છે। આટલા માટે ઉપચાર પણ એ દુર્બળ અંગનો કરવો જોઈએ। મૂત્રપિંડની બીમારી પગમાં તેલ લગાવવાથી દૂર નથી થઈ શકતી। જે દુખતું અંગ છે ત્યાં સુધી ઉપચારનો પ્રભાવ પહોંચે ત્યારે કંઈક કામ થાય। કલમ અને વાણી ઘસાયેલા શબ્દોમાં ધંધા દારી લોકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે। મસ્તક સુધી એક નાની લહેર પહોંચાડીને વાયુમંડળમાં અદૃશ્ય થઈ જાય છે, જેવા જોવા મળે છે કે
घसायला प्रचारात्मक प्रयत्न मानवीय अंतकरणने वासना तृष्णाना आकर्षणोथी अलग करीने पवित्रता अने परमार्थनी दिव्य ज्योति उत्पन्न करवामां लगभग निष्फळ ज रहे छे। आपणामांथी अनेक सद्भावनापूर्वक केटलाय सुधारात्मक प्रयत्न शुरू करे छे, परंतु तेनुं स्तर छीछरू हतुं, साधन हलका हता, એટલા માટે થોડો પ્રભાવ દેખાડીને પછી તેનું પ્રતિફળ પણ અદૃશ્ય થઈ ગયું। સમસ્ત માનવ સમાજમાં એક વ્યાપક અને સશક્ત હિલચાલ ઉત્પન્ન કરી શકવાની, પતનના પ્રચંડ પ્રવાહને પલટી શકવાની ક્ષમતા કેવળ ઉચ્ચ સ્તરીય આધ્યાત્મિક પ્રયોગોમાં જ હોય છે, અને તેનો જ્યારે સારી રીતે પ્રયોગ થયો છે તો ઈચ્છિત પરિણામ પણ સામે આવ્યું છે। આ સ્તરના પ્રયોગ ક્યારેય નિષ્ફળ નથી જતા। ભારતના વર્ચસ્વનો ઇતિહાસ તેના આત્મબોધની સફળતાનો ઉદ્ઘોષ છે। ભૂતકાળમાં આપણા મહાન ઋષિ જ આ દેશની મહાન પરંપરાઓના નિર્માતા રહ્યા છે। તેમની પાસે ભૌતિક સાધન ઓછા હતા, પરંતુ આત્મબળ એટલું પ્રચંડ હતું કે એવા જનસમૂહને પોતાના પ્રવાહમાં એક નિર્ધારિત સમયમાં તે રીતે વહાવી લઈને ચાલતા હતા। જે પ્રકારે પ્રબળ વેગથી વહેતી નદીઓ તણખલાને પહોંચતાની સાથે વહેવા માટે વિવશ કરી દે છે, કાદવમાં ફસાયેલ હાથીને હજારો દેડકાના પ્રયાસથી પણ ઉગારી નથી શકતા, તેને સમર્થ હાથી જ યુક્તિ પ્રયોગપૂર્વક મજબૂત દોરીની સહાયતાથી બહાર કાઢી શકે છે। આંતરિક દુર્બળતાનો અભાવ આત્મબળ સંપન્ન લોકો દ્વારા જ પૂરો કરી શકાય છે। ઋષિઓએ આ કર્યું, જો કે તેઓ સ્વયં પ્રકાશવાન હતા, તેથી તેઓએ પોતાના સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરી દીધું। કહેવું ન જોઈએ કે આ દેશના નિવાસી જે વખતે આધ્યાત્મિક માન્યતાઓ અને ભાવનાઓથી પ્રભાવિત હતા, તે વખતે આ ધરતી પર સ્વર્ગ ફેલાયેલું હતું। દરેક મનુષ્યની અંદર દેવત્વ દેખાતું હતું, અને તે લાભની લાલસામાં સમગ્ર વિશ્વના લોકો ભારતવાસીઓનું માર્ગદર્શન, સહયોગ અને પ્રકાશ મેળવવા માટે ઉત્સુક રહેતા હતા। આ વિશેષતાઓને કારણે ભારતીય સંસ્કૃતિ સમસ્ત વિશ્વનું સર્વોત્તમ આકર્ષણ બનેલી હતી। પ્રકાશ સ્તંભો ઉલવાઈ જવાથી અંધકાર ફેલાઈ જવો સ્વાભાવિક છે। જેમ જેમ ઉચ્ચ આત્મસંપન્ન બળ હસ્તીઓ ઘટતી ગઈ, તેમ તેમ જનમાનસની ઉત્કૃષ્ટતા નાશ પામતી ગઈ। આ પડતીને ખરાબ લોકો, છીછરા લોકો પ્રચારાત્મક સાધનોથી રોકી શકતા નહોતા, અને તેઓ રોકી પણ ન શક્યા। આપણે આપણા લાંબા ઇતિહાસ પર નજર નાખીએ છીએ તો ઉચ્ચ આત્મસબળ સંપન્ન આત્માઓના અવતરણ અવસાદની સાથે સાથે જનમાનસનું ઉત્થાન પતન પણ જોડાયેલું જોવા મળે છે। જે દિવસોમાં મહાપુરુષો જન્મ્યા તે દિવસોમાં પણ યુગ ચાલી રહ્યો હોય, સતયુગનું વાતાવરણ ઉત્પન્ન થયું છે। ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, ગાંધી વગેરેની વિચારધારાથી કોટી કોટી લોકો પ્રભાવિત થયા। સમર્થ ગુરુ ગોવિંદસિંહ વગેરેની પ્રેરણાથી લોકોએ એકમેકથી ઊંચા મોટા ત્યાગ બલિદાન કરીને પ્રતિસ્પર્ધા ઉપસ્થિત કરી દીધી। થોડા સમય પહેલાં ગાંધીની આંધીમાં લાખો લોકોએ જે આદર્શવાદિતાનો પરિચય આપ્યો, તેનાથી આ માન્યતા સાર્થક સિદ્ધ થઈ છે કે ઉચ્ચ સ્તરીય આત્મબળ સંપન્ન આત્માઓ જ જનમાનસની દિશા બદલી નાખવામાં સમર્થ થઈ શકે છે। મામૂલી પ્રચાર સાધન ઉપયોગી તો છે, પરંતુ એટલાથી આ દિશામાં કોઈ પ્રભાવી પરિણામ નથી આવી શકતું। ભાવિ નવનિર્માણમાં આધ્યાત્મને જ પ્રમુખ ભૂમિકા ભજવવી પડશે। પ્રભાતકાળની શુભ સૂચના લાવનારી ઉષાની સાથે સાથે બીજા પ્રયાસ આરંભ થઈ ગયા છે। શ્રી રામકૃષ્ણ પરમહંસ અને યોગી અરવિંદની તપશ્ચર્યાનું જો કોઈ રહસ્યોદ્ઘાટન કરી શકે તો તેને જણાશે કે પાછલી શતાબ્દીની બધી રાજનૈતિક અને સુધારાત્મક ચેતનાઓનું સૂત્ર સંચાલન આ બે દિવ્ય આત્માઓએ કર્યું। કઠપૂટલી કેટલાય પડદા પર આવતી રહી, જતી રહી, અને તેના જુદા જુદા અભિનય લોકોમાં ઉત્સાહ ઉત્પન્ન કરતા રહ્યા, પરંતુ તેનું સંચાલન આ આત્મબળના સ્વામી મહામાનવો દ્વારા જ સંચાલિત થતું રહ્યું। ભારતનું હજાર વર્ષ
ની ગુલામીથી મુક્ત થવું અને કેટલીક સુધારાત્મક ચેતનાઓનો ઉદ્ભવ આપણી સામે આ શતાબ્દીની બે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ છે તેનું પ્રત્યક્ષ શ્રેય કોને મળ્યું અને કોને ન મળ્યું તેના વિવાદમાં જ પડવાથી બચીને પણ આપણે એ જાણી લેવું જોઈએ કે આ મહાન જાગરણની પાછળ કોઈ વિશિષ્ટ અવિદિત રહસ્યમય આધ્યાત્મિક શક્તિઓ પણ કામ કરી રહી છે. આગળ જે મહાન કાર્ય બાકી પડ્યું છે, નવા યુગનું જે નવું નિર્માણ થવાનું છે, તેમાં પણ આધ્યાત્મની આત્મબળ સંપન્ન ઉચ્ચસ્તરીય મહામાનવોની મુખ્ય ભૂમિકા હશે. પ્રત્યક્ષ શ્રેય ભલે ને ઇતિહાસકાર કોઈને બીજાને આપતા રહે, વિશ્વનું ભાવિ નવનિર્માણ માનવીય ઉત્કૃષ્ટતાની અભિવૃદ્ધિ પર અવલંબિત હશે. તેના માટે પ્રેરક કેન્દ્ર કોઈ પણ કેમ ન હોય, તેને હજારો સહયોગીઓની જરૂરત પડશે. તેઓ ભલે ઊંચી યોગ્યતાવાળાઓ ન હોય, પરંતુ આત્મીય ઉત્કૃષ્ટતાની વિશેષતા તો અનિવાર્ય રૂપથી હોવી જ જોઈએ. અત્યારે આ ઉત્પાદનને સૌથી મોટું કાર્ય માનવું જોઈએ. પૂર્વજન્મોની અનુપમ આત્મીય સંપત્તિ જેની પાસે સંગ્રહિત છે, એવા કેટલાય આત્માઓ અત્યારે મોજૂદ છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ પરિસ્થિતિઓમાં પડ્યા રહેવાથી આ લોખંડની તલવારો પર કાટ લાગી ગયો છે. આ કાટને ઉખેડવા માટેની ક્રિયાયુગ નિર્માણ યોજના દ્વારા પ્રસ્તુત કાર્યક્રમોની અંતર્ગત ચાલી રહી છે. આશા રાખીએ કે આગામી થોડાક વર્ષોમાં આ પ્રયોજન પૂર્ણ થઈ જશે. અત્યારે જે વ્યક્તિ બિલકુલ સાધારણ સ્તરની દેખાય છે અને જેની પાસેથી મોટા કામની આશા રાખવામાં નથી આવતી, તેવી કેટલીય વ્યક્તિ અસાધારણ પ્રતિભા અને ક્ષમતા લઈને કાર્યક્ષેત્રમાં ઉતરશે અને નવનિર્માણનું મહાન કાર્ય, જે આજે માત્ર સ્વપ્ન જેવું દેખાય છે, કાલે મૂર્તિમંત સત્યના રૂપમાં પ્રસ્તુત કરતા દેખાશે. મનુષ્યના અવતરણની અંદર પ્રસુપ્ત સ્થિતિમાં એક પ્રબળ દેવતા બેઠેલો છે. જેને જગાડવામાં આવે તો પછી અશક્ય જેવી કોઈ વાત બાકી રહેશે જ નહીં. દેવત્વના જાગરણનું અમારું વર્તમાન અભિમાન સંસારનું ભાવનાત્મક નવનિર્માણ કરવામાં સફળ બનીને રહેશે, કેમ કે તેનો આધાર ઉપર છેલ્લા સાધારણ પ્રચાર ઉપકરણ નહીં, પરંતુ આત્મશક્તિના તે પ્રયોગ હશે જે સમયાંતરે અસંખ્ય વાર સફળ થતા રહ્યા છે. અસ્તુ. જય ગુરુદેવ.